મોરબી નજીક સુઘડા ગામના પાટિયા નજીક કાર ચાલક સાથે છરીની અણીએ લૂંટના બનાવમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. મોરબી માળિયા હાઇવે પર સુઘડા ગામના પાટિયા પાસે પ્રીત્યુકૃપા હોટલના પાર્કિંગ નજીક કાર ચાલકને છરીની અણીએ લૂંટી લીધાનો બનાવ બન્યો હતો. આ મામલે પોલીસને ફરિયાદી પર શંકા લાગતા તેની ઉલટ તપાસ કરી હતી, જેમાં ફરિયાદી જ આરોપી નીકળ્યો છે. વેપારમાં ખોટ આવતા નકલી લૂંટનું નાટક કર્યું હતું. પોલીસે આ નકલી લૂંટનો પર્દાફાશ કરી આરોપીને ઝડપી પાડ્યા છે. નખત્રાણાના જડોદરા ગામના આરોપી જયસિંહ લાધાભાઈ સોલંકીની પોલીસે સઘન પૂછપરછ કરતા તેણે કબૂલ્યું હતું કે તેણે ધંધામાં ખોટ આવતા આ મુશ્કેલી કરી હતી. મોરબી કંડલા હાઇવે રોડ પર સોખડા પાટિયા પાસે પિતૃકૃપા હોટલના પાર્કિંગમાં એક લૂંટનો બનાવ બનેલો હતો. આ બનાવમાં જયસંગભાઈ લાધાભાઈ સોલંકી, જેમણે પોલીસને જાણ કરી કે તેમની પાસેથી બે અજાણ્યા માણસો આવી છરી મારી અને 6,15,000ની લૂંટ કરી ગયેલ છે. આ બનાવની જાણ થતાં તરત જ મોરબી જિલ્લામાં નાકાબંધી કરવામાં આવેલી હતી, વાહન ચેકિંગ કરવામાં આવેલું હતું અને અલગ અલગ ટીમ બનાવી ગુનો ડિટેક્ટ કરવા પ્રયાસ કરવામાં આવેલા હતા અને પૂછપરછ કરી વિગતવારની તો જાણ થઈ કે આ જે જયસંગભાઈ છે તેમણે આ તમામ જે લોટનો બનાવ છે એ સદંતર ખોટો અને બનાવટી હોવાનું જયસંગભાઈ પાસેથી જાણવા મળેલ. જયસંગભાઈએ જાતે સ્વીકાર્યું કે એમણે એમના ભત્રીજા પ્રફુલભાઈ ઉર્ફે પપ્પુ સોલંકી અને ભત્રીજાના મિત્ર આ બંને સાથે મળી અને આ જે ખોટી લૂંટનો જે બનાવ છે. પોલીસે જે જયસંગભાઈ લાધાભાઈ સોલંકી વિરુદ્ધમાં આઈપીસી 182 મુજબનો પોલીસને ખોટી માહિતી આપી અને ગેરમાર્ગે દોરવા બાબતનો ગુનો દાખલ કર્યો છે.